નમસ્કાર. આપ સૌ જાણો છો એમ હાલમાં જે ધોરણ 12 કોમર્સનું પરિણામ છે એ સમગ્ર ગુજરાતનું જાહેર થયું અને આ સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી અને વર્ષોથી પરંપરા જે જાળવી રાખી છે એવું આપણું સુરત શહેર અને સુરત શહેરના જાબાજ વિદ્યાર્થી કહી શકાય એવા અજુડિયા હર્ષ સાથે આપણે આજે ઉપસ્થિત થયા છીએ અને જાણીશું કે આ વિદ્યાર્થીએ આટલા સરસ માર્ક કઈ રીતે અચીવ કર્યા અને એના માટે કયું કયું માઇક્રો પ્લાનિંગ માઇક્રો લેવલે જે પ્લાનિંગ કરેલું છે એના વિશે આપણે ચર્ચા કરીશું, જેથી કરીને આપને પણ ખ્યાલ આવે કે આવનારા વર્ષોમાં મારે પણ જો જ્વલંત સફળતા મેળવવી હોય તો કયા કયા નાના નાના સ્ટેપ છે કે જેના થકી હું આખી સફર છે એ ખેડી શકીશ. તો આજે જાણીએ અજુડિયા હર્ષ પાસેથી કે ભાઈ આજે તમે જે પહેલાં તો સૌ પ્રથમ તો આપણને ઓડિયન્સને એ જણાવી દો કે તમે ધોરણ 12માં કેટલા માર્ક્સ કેટલામાંથી અચીવ કરેલા છે, શું તમારા પર્સન્ટેજ છે, શું પર્સન્ટાઇલ છે, કયો ગ્રેડ છે. તો ખાસ હવે આપણે જાણીએ હર્ષભાઈ પાસેથી. 700માંથી 674 માર્ક્સ મેં અચીવ કરેલા છે, 96.29% છે. ગ્રેટ. અને ગ્રેડ તમારો? A1 ગ્રેડ. સરસ. આ A1 ગ્રેડ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના સ્વપ્ન હોય છે શરૂઆતથી લઈને, વિદ્યાર્થીઓ પોતાની આંખમાં એક સપનું લઈને ભણવાનું શરૂ કરે છે કે ભાઈ મારે આ વખતે બોર્ડમાં મારે A1 ગ્રેડ લાવવો છે, પણ ત્યાં સુધી અમુક લોકો જ પહોંચી શકતા હોય અને એમાંથી આ હર્ષભાઈ છે અને એણે કીધું કે ભાઈ A1 ગ્રેડ છે. હવે આ A1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે ઘણા બધા લોકોની મહેનત હોય છે. કોઈ પણ જંગ જીતવા માટે ક્યારેય એકલા હાથે જંગ નથી જીતાતી. તો એ જંગ જીતવા માટે જે તમે આ જે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એના માટે તમને કોનો કોનો સપોર્ટ છે, કોના થકી તમે અહીંયા સુધી પહોંચ્યા છો, તો એના વિશે પણ વિદ્યાર્થીઓને અને ઓડિયન્સને માહિતી આપો. સફળતાના તો આમ તો બહુ બધા પાસા હોય. શાળા છે, શિક્ષકો છે, માતા પિતા છે. શાળા તમે અહીંયા જોઈ શકો છો એનો સંપૂર્ણ સપોર્ટ મળેલ છે, સાથે સાથે માતા પિતાનો પણ સપોર્ટ મળેલ છે. બરાબર છે. તો તમારા અભ્યાસમાં શાળા છે એ કઈ રીતે એનો રોલ છે કે ભાઈ શાળામાં તમને કઈ કઈ રીતે માહિતી મતલબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, કઈ રીતે તમને આગળ વધવા માટેનું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું એના વિશે પણ વિદ્યાર્થીઓને અને ઓડિયન્સને જણાવો. 0 થી હીરો બનાવવામાં શાળાનો સંપૂર્ણ સપોર્ટ છે. બરાબર છે. ગ્રેટ. તમે માનો કે પરીક્ષા સમયે તમારું શું આયોજન હતું, વર્ષની શરૂઆતથી તમે કઈ રીતે કરતા, એના વિશે ડિટેલમાં માહિતી આપો જેથી કરીને વિદ્યાર્થીઓને ખબર પડે કે ભાઈ હું જે દિશામાં જઈ રહ્યો છું એ દિશા બરાબર છે કે કેમ, અથવા તો મારે જે દિશામાં જવું છે એ દિશામાં હું આગળ વધી રહ્યો છું કે કેમ. તો એ માટે થઈ અને શાળાનો શું સપોર્ટ રહ્યો છે અને સાથે સાથે માતા પિતાનો પણ તમારી જે આ કારકિર્દી 12 ધોરણ સુધીની જે ઘડવામાં એનો પણ શું રોલ છે એના વિશે પણ માહિતી આપો. આયોજન સ્કૂલનું છે, મારી ખાલી મહેનત છે. બરાબર છે. એટલે સ્કૂલ દ્વારા કઈ રીતે આયોજન તમને આપવામાં આવ્યું હતું? પેપર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. બરાબર. તાત્કાલિક ક્વેરી સોલ્વ કરાવવામાં આવે છે. આ પ્રકારનું આયોજન અમારી શાળા દ્વારા કરવામાં આવ્યું છે. બરાબર. મતલબ તમે સમજી શકો છો કે જેટલું તમે વધારે લખીને પ્રેક્ટિસ કરશો એટલી તમને જ્વલંત સફળતા મળશે. સફળતાનું એકમાત્ર રાજ હોય છે એ છે મહેનત, પણ યોગ્ય દિશામાં થયેલી. હું ઘણી વખત કહેતો હોઉં છું કે ઘાંચીનો બળદ હોય ને એ સવારથી સાંજ સુધી ગોળ ગોળ આટા મારે છે, પણ એની આંખ આડે પાટા બાંધી દેવામાં છે. એનું કારણ એ છે કે એ બળદના મનમાં ભ્રમ હોય છે કે હું દુનિયા ફરું છું, પણ હકીકતમાં એ સાંજે જ્યારે પાટો ખુલે ત્યારે ખબર પડે કે હું હકીકતમાં એ જ જગ્યાએ છું. મતલબ કે તમારે હાર્ડવર્ક કરવાનું છે, પણ એ ઘાંચીના બળદની જેમ નહીં, ત્યાં ત્યાં નથી ફરવાનું. તમારે યોગ્ય દિશામાં આગળ વધવાનું છે, તો અને તો જ તમે મંઝિલ સુધી પહોંચી શકશો. અને એ યોગ્ય દિશામાં આગળ વધવા માટે રાઇટિંગ પ્રેક્ટિસ, પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવા માટે રાઇટિંગ પ્રેક્ટિસ છે એ તમને ખૂબ હેલ્પફુલ થશે, એ આ વાતનો નિચોડ છે. હવે વાત કરીશું કે માનો કે તમારે કોઈ જ્યારે પરીક્ષા દરમિયાન તમે જ્યારે સવારે વહેલા ઉઠો છો કે પછી રાત્રે મોડા સુધી વાંચો છો, તમારું ટાઈમ ટેબલ કયા પ્રકારનું હતું કે જેનાથી તમે રિઝલ્ટ છે અચીવ કરી શક્યા? ઓફલાઈન શિક્ષણ આમ તો એની લિમિટ હોય, સમય મર્યાદા હોય, પણ જ્યાં એની ઓફલાઈન શિક્ષણની સમય મર્યાદા પૂરી થઈ છે એની બહાર ઓનલાઈન શિક્ષણથી મેં મદદ મેળવી છે. બરાબર. ઓનલાઈન શિક્ષણમાં તમે કઈ રીતે જે તમારું જે આગળ વધવા માટે એનો કઈ રીતે સપોર્ટ રહ્યો છે? અમુક ક્વેરી હોય એ ઓફલાઈન શિક્ષણમાં સોલ્વ થઈ જાય, પણ રાતે વાંચતા હોય તો ત્યારે ક્વેરી હોય તો એનો કોઈ ખાસ ઉપાય નથી, પરંતુ ઓનલાઈન શિક્ષણ દ્વારા ક્વેરી સોલ્વ થઈ શકે. તો ઓનલાઈન શિક્ષણમાં શું તમને રાત્રે કઈ રીતે સપોર્ટ મળતો? રાત્રે વિડીયોસ જોઈને. બરાબર છે. ગ્રેટ. મતલબ કે તમે જે રેકોર્ડેડ વિડીયો તમને જે હોય છે એમાંથી તમે તમારી ક્વેરી છે સોલ્વ કરો છો. મતલબ કે જ્યારે તમે અભ્યાસ કરો છો, માનો કે કોઈ શાળામાં છો, ગ્રેટ, તમે ખૂબ સરસ રીતે શીખી રહ્યા છો, તમારા શિક્ષકો છે તમારા ઉપર સંપૂર્ણ ધ્યાન દે છે, પણ જ્યારે તમે ઘરે જાઓ છો, જ્યારે તમે રિવિઝન કરો છો, તમે માનો કે ઇન્સ્ટન્ટ ડાઉટ સોલ્યુશન માટે હર્ષભાઈ એમ કહે છે કે ઓનલાઈન એજ્યુકેશનની સથવારે એ આજે એના ડાઉટ પણ સોલ્વ થયા છે. એટલે શાળાનો પણ એટલો જ મહત્વનો રોલ છે. જ્યારે ધીરે ધીરે હવે ઓનલાઈન શિક્ષણ ક્યાંક ને ક્યાંક આપણા જીવનનો એક ભાગ બની રહ્યું છે એ આપણે સૌએ સ્વીકારવું પડશે, કારણ કે ભવિષ્ય છે. આમ જોવા જાઓ તો આપણા
જે કંઈ પણ ગવર્મેન્ટ છે એ પણ એ દિશામાં આગળ વધી રહી છે. ઇવન સરકારી સ્કૂલોમાં પણ ક્યાંક ને ક્યાંક ડિજિટલ શિક્ષણ છે એપ્લાય કરવા માંડ્યા છે. તો આપણે એનું પણ મહત્વ સમજીએ જેથી કરી અને ઓનલાઈન એજ્યુકેશનના સપોર્ટથી, કારણ કે અત્યારે ઇન્ટરનેટ છે બહુ સસ્તું છે. આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ તો માત્ર ને માત્ર આપણો એક જ સોર્સ હતો, એ છે શાળા કે પછી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. સ્વાભાવિક છે, આપણે ત્યારે ઇન્ટરનેટનો કોઈ સોર્સ હતો નહીં, હતો તો બહુ મોંઘો પડતો. પણ હવે ઇન્ટરનેટ છે એ આપણને ખૂબ સરસ રીતે આમ કહી શકાય કે કલ્લો દુનિયા મુઠ્ઠી મેં વાસ્તવિકપણે આ સાર્થક થયું છે. આખી દુનિયા છે આપણા હાથમાં છે, મોબાઈલ છે આપણા હાથમાં છે, તમે એનો કઈ રીતે યુઝ કરો છો. ઘણા બધા ઉદાહરણો એવા તમે જોયા હશે સમાજમાં, દુનિયામાં, તમારી આસપાસ, કે મોબાઈલના ઉપયોગથી પોતાની જિંદગીઓ ખરાબ કરેલી છે. અને આજે તમે જે જોઈ રહ્યા છો, મોબાઈલના ઉપયોગથી પોતાની જિંદગી બનાવી દીધી છે. તો એમાંનો એક હર્ષ અજોડિયા ખૂબ સરસ રીતે આપણને માહિતી આપી રહ્યો છે કે ભાઈ કઈ રીતે આપણે પરીક્ષામાં સારામાં સારી રીતે પરફોર્મન્સ આપી શકીએ. તો હવે હું શાળાના આચાર્યશ્રીને વિનંતી કરીશ કે એ પણ પોતાનું જે વિદ્યાર્થીઓ સાથે, વિદ્યાર્થીઓ પાસેથી કઈ રીતે કામ કઢાવ્યું છે, કઈ રીતે આયોજનપૂર્વકની મહેનત કરેલી છે. તો આ શાળાના આચાર્ય એવા વિજયભાઈ રામાણીને હું વિનંતી કરીશ કે સાહેબ શ્રી અમને પણ માહિતી આપો કે વિદ્યાર્થીઓ જ્યારે ઘરે બેઠા છે અને એને કઈ રીતે મહેનત કરવી જોઈએ કે જેથી કરીને સારામાં સારું પરિણામ લઈ શકે. વિદ્યાર્થીઓને પહેલાં એને એક સ્વપ્ન દેખાડવામાં આવતું, પછી 7-7 વિષયની અંદર ઝીણામાં ઝીણી બાબતોને કઈ રીતે સોલ આઉટ કરી રિઝલ્ટ મેળવવું, અને બીજું એક સ્વપ્ન દેખાડીએ તો 7 દિવસ કે 10 દિવસમાં પાછા છોકરાઓને રિમાઇન્ડ કરાવવું પડે કે આપણે ક્યાં પહોંચવાનું છે, બરાબર. અને એ જ રીતે હર્ષને પણ સમયાંતરે એવી રીતના પ્રોત્સાહિત કરી દરેક વિષયના શિક્ષકોએ ખૂબ જ જ્યારે જ્યારે સંસ્થાને જે રીતની બાળકોને મદદની જરૂર પડી ત્યારે સંચાલક મંડળે ક્યારેય પાછીપાની નથી કરી. અમે સાંજે બાળકો માટે 6-7 વાગ્યા સુધી શિક્ષકો પણ હોય છે, એના માટે એની બધી ક્વેરીઓ સોલ્વ કરવા માટે બસ એક લક્ષ્ય આપી દીધું હતું કે આપણા બાળકોને એની પાસે જે શ્રેષ્ઠતા છે ત્યાં સુધી પહોંચાડવા. એટલે શિક્ષકોએ સંપૂર્ણપણે એના સમય આપીને અને બાળકો પાછળ ખૂબ જ મહેનત કરી છે. સંસ્થાએ જ્યાં જ્યાં જે જે જરૂરિયાત પડી એનો પુષ્કળ એને સહાય કરી છે. અને બાળકોને સવારથી લઈ, એવું નથી કે સમય પૂરો થઈ ગયો પછી, ગમે ત્યારે ફોન દ્વારા રાત્રે કે ગમે ત્યારે પણ શિક્ષકોને કોલ દ્વારા પણ ક્વેરી સોલ્વ કરવા માટે બાળકોને છૂટ હતી. બાળકો કરતા હતા પરીક્ષા દરમિયાન પણ આ રીતના મહેનત કરી. અને હર્ષે એની મહેનત તો ખરી, જે પ્રકારનું એને ગાઈડન્સ આપ્યું, ગાઈડન્સ આપવા છતાં જો એ સંપૂર્ણપણે ન લે તો પણ આ સફળતા સુધી પહોંચી શકે નહીં. 100% એટલે જે શિક્ષકોએ એને ગાઈડન્સ આપ્યું, જ્યાં અટકતો હતો ત્યાં ત્યાં એને ગાઈડન્સ આપ્યું, એ પ્રમાણે એને મેળવું, એ પ્રમાણે પાછળ મહેનત કરી, અને અહીંથી એને એક સ્વપ્ન દેખાડવામાં આવ્યું કે ભાઈ આપણે નહીં પહેલો નંબર તો બીજું કોઈ ન હોય. બસ એને પકડી અને એને મહેનત કરી અને પ્રોમિસ કર્યું હતું મને કે સાહેબ હું પહેલો નંબર લાવીને બતાવીશ, અને એણે એ સિદ્ધ કર્યું. તો આખી વાતનો સાર એમ કહી શકાય કે સાહેબે બહુ સરસ વાત કરી છે. જ્યારે વિદ્યાર્થીઓની અંદર ઉગે છે ને તો થોડા સમય માટે ઉગે છે, એટલે શાકભાજીવાળા જેમ કોથમીરમાં થોડા સમયાંતરે પાણી છાંટે એમ વિદ્યાર્થીઓને પોતાના ગોલ છે એને તાજા કરાવતા રહેવા પડે છે. તો એ જ રીતે સાહેબે ખૂબ સરસ બખૂબી પોતાની જે કંઈ પણ રોલ છે વિદ્યાર્થીઓના જીવનમાં પરિણામ લાવવા માટે આચાર્ય સાહેબે અને બધા શિક્ષકોના સાથ અને સહકારથી આજે વિદ્યાર્થી છે આજે સારામાં સારું પરિણામ મેળવી શક્યો છે. તો હવે હું વિનંતી કરીશ હર્ષના ફાધરને, જીતુભાઈને, કે ભાઈ એઝ અ પેરેન્ટ, ઓકે, જીતુભાઈ હુલમણું નામ છે અને એનું પ્રોપર નામ નીરજભાઈ છે. તો નીરજભાઈને હું વિનંતી કરીશ કે માહિતી આપે કે ભાઈ હર્ષ છે એ કઈ રીતે મહેનત કરતો, તમે એની મહેનત તમે જોઈ છે તો એ મહેનત તમે કઈ રીતે હર્ષ છે એ મહેનત કરતો અને આ સરસ મજાનું પરિણામ પ્રાપ્ત કરી શક્યો છે. હર્ષ તો ખરેખર મહેનતમાં બહુ જ રમતા રમતા એ ટકા લાવ્યો છે. હું ક્યારેક મોબાઈલ ને ગેમ્સ છે કોઈ જોતો હોય તો મને ઘણી વાર કહેતો કે બેટા મોબાઈલ્સ ને આ બધું દૂષણ છે, દૂર રાખો. પણ મને એ છે ને છાતી ઠોકીને એમ કહેતો કે પપ્પા તમે મારા માર્ક્સ ને ટકા આવે ને ત્યારે તમે જોજો, કે મને વિશ્વાસ છે ને મારી મહેનત છે. અને સ્કૂલેથી ને આવીને થોડીક વાર નાસ્તા પાણી કે થોડુંક રમતમાં છોકરા બધા મિત્રો સાથે મળીને પછી એને પુષ્કળ મહેનત કરતો, રાતે 2-3-4 મેં સવારે 6-6 વાગ્યા સુધી એને મેં વાંચતા જોયેલો છે. મારે કેવું પડે કે બેટા હવે સુઈ જા, હવે કાલ તું સવારે વાંચજે, થોડીક ઊંઘ પણ જોઈએ, શારીરિક બગડે એની કરતાં થોડુંક સુઈ જવાનું અને પછી થોડુંક મહેનત દિવસે વધારાના ટાઈમમાં કરી લેવાની.
અને આ ટકા લાવવા માટે આશાદીપ સ્કૂલ, નિકુલ સર છે, વિજયભાઈ છે, ભરતભાઈ છે, બાકીના શિક્ષકો છે બધા. મને એકવાર આ લોકો બોલાવીને મને પર્સનલ બોલાવેલો છે અને મને કીધું તમારા હર્ષને ભણવા માટે કોઈ પણ સ્કૂલમાંથી ટીચર કે સર ગાઈડ્સ કરવા હોય તો હર્ષને તમે કહેજો કે મને ખાલી જાણ કરે, હું અમારે આશાદીપની બધી સ્કૂલમાંથી તેને જે પણ ટીચર પાસે ભણવું હોય કે સર પાસે ભણવું હોય તો અમે તમને હેલ્પરૂપ થશે. અમે આ જ રીતે ઘરે આવ્યા પછી ઓફલાઈન શિક્ષણ પૂરું થયા પછી ઓનલાઈન શિક્ષણમાં આ વિદ્યાકુલ તમારું જે ઓનલાઈન એજ્યુકેશન છે તેમાંથી કાંઈ પણ ક્વેરી હોય તો જોઈને એ સોલ્યુશન કરીને અને આગળ વધેલો છે અને આ ટકાને માર્ક્સ લાવેલો છે. મતલબ કે સાહેબે કીધું એમ કે જ્યારે તમારી અંદર આત્મવિશ્વાસ હોય છે ત્યારે તમને કોઈ પણ પરિબળ છે અટકાવી નથી શકતું. તો જ્યારે તમારી અંદર આત્મવિશ્વાસનો જે ખાંચો છે ને, ખાંચો ભૂરી અને પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ અને સારામાં સારું પરિણામ મળશે એની ગેરંટી છે. સાથે સાથે સાહેબે કીધું એમ કે શારીરિક પોતાની જે શારીરિક અવેરનેસ છે, જે ફિઝિકલ અવેરનેસ છે, એના પ્રત્યે પણ તમારે સભાન રહેવું પડશે. મહેનત કરો સાહેબ, હું કહું છું તનતોડ મહેનત કરો, જી જાન લગાવી દો, પણ પોતાના શરીરને ક્યારેય નુકસાન ન થાય એ નાનામાં નાની વાતની પણ તકેદારી રાખી અને તૈયારી કરજો. ખૂબ સરસ તમારું ગાઈડન્સ થઈ. પેરેન્ટ્સને બીજું કહેવા માંગુ છું કે તમારા બાળકને જ્યારે પરીક્ષાનો સમય હોય ત્યારે તમે જાતે મૂકવા જાઓ, કારણ કે એક્સિડેન્ટલી કાંઈ પણ બનાવ બને છોકરાના 2 વર્ષ ઉપર એને બહુ જ ફોકસ કરેલું હોય, એને એની સમજી લો કે એક્સિડેન્ટલી કાંઈ થયું, એને કંઈક શારીરિક ઈજા થઈ તો એને 2 વર્ષ એટલી બધી મહેનત કરેલી હોય, પણ તમે જાતે એના મા બાપ પેરેન્ટ્સ જાતે મૂકવા જવું જોઈએ અને જાતે લેવા જવું જોઈએ. એ હર્ષ માટે હું દરરોજ હું જાતો અને હું મૂકવા જાતો. અહીંયા ખૂબ સરસ રીતે એક નાની એવી ટીપ છે પણ બહુ ઉપયોગી ટીપ છે કે જ્યારે તમે એક્ઝામ ચાલે છે ત્યારે વિદ્યાર્થીઓ, એમાંય 12મા ધોરણના વિદ્યાર્થીઓ અને એમાંય કોમર્સના વિદ્યાર્થીઓ, એટલે તમને ખબર છે કે હવે તો હું મોટો થઈ ગયો છું, હું એકલો જઈ શકું એમ છું, પપ્પા તમારે આવવાની જરૂર નથી, મમ્મી તમારે આવવાની જરૂર નથી. પણ હકીકતમાં ન કરે નારાયણ. અને સાહેબે કીધું એમ કે કદાચ એવી કોઈ તકલીફ પડે તો જ્યારે તે વાલીઓ સાથે હોય અને કોઈ એવા વ્યક્તિઓ સાથે હોય કે જે જવાબદાર વ્યક્તિ છે, એ વ્યક્તિ જ્યારે સાથે હોય તો પરીક્ષામાં લેવા મૂકવા માટે ખાસ વાલીઓ છે એ પોતાનો સમય આપે તો જેથી કરી અને વિદ્યાર્થીઓને ક્યારેય પણ કોઈ પ્રશ્ન ન થાય. તો ખૂબ ખૂબ આભાર. હવે સાથે સાથે આજે મિત્રો છે, મારે મિત્રો પાસેથી પણ જાણવું છે કે હર્ષનું શેડ્યુલ શું રહેતું, કારણ કે હું એવું માનું છું કે વાલીઓ, શિક્ષકો, આચાર્ય કે શાળા એ બધા કરતા વધારે કોઈ વ્યક્તિને ઓળખતું હોય તો એના મિત્રો છે. કારણ કે એની પસંદ નાપસંદ, શું કરવું શું ન કરવું, શું ગમે છે શું નથી ગમતું, ક્યાં કઈ જગ્યાએ કેમ જવું, એ બધી વાત મિત્રોને ખબર હોય છે. તો આજે ભાઈશ્રીને હું વિનંતી કરીશ. શું નામ છે ભાઈ તમારું? જોલિત કોરા. કોરાટ જોલિતભાઈને હું કહીશ કે ભાઈ પ્રશ્ન પૂછીશ કે ભાઈ જ્યારે એક્ઝામ નજીક આવતી હતી ત્યારે તમને હર્ષના ચહેરા ઉપર ક્યાંય ચિંતાના, લાગણીના, ચિંતાના ક્યારે ભાવ દેખાણા છે? એને કપાળ ઉપરની ક્યારે રેખાઓ બદલાણી છે કે સાલી પરીક્ષા આવે છે ને મને ચિંતા છે, નથી થયું, આ છે તે છે, એવું ક્યારેય તમને જોવા મળ્યું છે? નહીં, આમ તો વર્ષના સ્ટાર્ટિંગથી જ એની મહેનત એવડી હતી કે એને કોઈ પરીક્ષાનું ટેન્શન નહીં. અને કોઈ બીજો કોઈ એવો વિદ્યાર્થી હોય કે જે પરીક્ષાને ટેન્શનમાં કેમ હોય તો તેમને પણ સારી ગાઈડન્સ આપીને તેમને પણ એ ટેન્શનમાંથી મુક્ત કરે અને તેમની કોઈ ક્વેરી હોય તો તે પોતે સોલ્વ કરી આપે રાતે. મતલબ કે ડે 1થી પ્રિપરેશન જ્યારે હોય ને ત્યારે ચિંતા જેવું ક્યારેય આવે જ નહીં. અહીંયા એક બહુ સરસ મજાની ટીપ લીધા જેવી છે કે જ્યારે તમે ભણવાનો અભ્યાસ શરૂ કરો છો, કોઈ પણ વર્ષમાં પ્રવેશો છો, ચાહે 9મું હોય 10મું હોય 11મું હોય 12મું હોય, ડઝન્ટ મેટર, કોઈ પણ વર્ષમાં તમે જ્યારે ભણવાની શરૂઆત કરો છો, ડે 1થી તમારી પ્રિપરેશન એટલી સોલિડ બનાવો કે જ્યારે જ્યારે એક્ઝામ નજીક આવે ને ત્યારે ત્યારે અંદરથી આનંદ થવો જોઈએ, નહીં કે ચિંતા. કારણ કે તમને ખબર છે કે મેં બધા ચેપ્ટર્સ એટલા સોલિડ રીતે કમ્પ્લીટ કરેલા છે, મેં એટલા બધા ચેપ્ટર છે એના સોલિડ રીતે રિવિઝન કરેલા છે, મેં આ બધા ચેપ્ટર છે એની પ્રેક્ટિસ કરેલી છે. ગણિત જેવા વિષય હોય નાના ધોરણ 9મા 10મામાં તો તમે એને એની પ્રિપરેશન કંઈક અલગ રીતે કરો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે બધા સબ્જેક્ટની એક જ રીતે પ્રિપરેશન કરે છે, પણ હું કે કોઈ પણ શિક્ષક ક્યારેય એવી સલાહ નહીં આપે કે એક જ રીતે તમે તૈયારી કરો. જેમ જેમ સબ્જેક્ટ બદલે છે એમ એમ એની તૈયારી કરવાની ઢબ પણ બદલતી હોય છે. તો અહીંયા એમ કીધું છે કે ભાઈ હર્ષભાઈ છે ડે 1થી એવી જ સોલિડ રીતે પ્રિપરેશન કરતો, કોઈ ચિંતા જેવું, ટેન્શન જેવું ક્યારેય હતું જ નહીં, તણાવ જેવું ક્યારેય એને વર્તાવ જ નથી દીધું. ઇવન વિદ્યાર્થીઓને પણ એ મોટિવેટ કરતો હતો કે ભાઈ ચિંતા છોડી દે, પરીક્ષા છે આવશે, આપણે આપણું કામ કરવાનું છે. તો એવી રીતે સરસ રીતે મોટિવેટ અને ગાઈડન્સ આપી અને પોતાના મિત્રોને પણ મોટિવેટ કરતો હતો. એ બહુ પોઝિટિવ અને બહુ સારી વાત કહેવાય, કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ, આ મેં જોયેલું છે 8 વર્ષની કારકિર્દીમાં મેં ઘણા બધા વિદ્યાર્થીઓને એવા જોયેલા છે કે જ્યારે પોતાની અંદર કંઈક હોય, પોતે મતલબ હોશિયાર હોય, ત્યારે હોશિયાર હોવા કરતાં એ હોશિયારી વધારે બતાવે. જ્યારે એ ગુણ આ વિદ્યાર્થીમાં નથી એ બહુ સારી બાબત કહેવાય. તો ખાસ કરી અને હર્ષભાઈની આ સફળતા બદલ આજે
તમામ આશાદીપ વિદ્યા જે આશાદીપ વિદ્યાલય છે એ તમામ શિક્ષકો વતી, આચાર્ય વતી, ટ્રસ્ટીઓ વતી અને વિદ્યાકુલના શિક્ષકો અને સીઈઓ વતી હું આજે હર્ષભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ભવિષ્યમાં પણ પોતાની જે કંઈ પણ કારકિર્દી પસંદ કરે છે એ કારકિર્દીમાં ઝંડા ગાડી આવે અને પોતાના ભવિષ્યમાં ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના સાથે માતા પિતાનું નામ રોશન કરે એવી ઈષ્ટદેવ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.